સાર્વજનિક સંપત્તિ છે, સર્વજન હિતાય, ભગવાન દ્વારા નિર્મિત છે, ફળ ભગવાન ઉગાડે છે. આપણે ઝાડ વાવીએ, આપણે રખોલા કરીએ, પણ એને કેરી એ કોણ લગાડે? જળ કોણે બનાવ્યું? સ્થળ આ પૃથ્વી એ કોની? એ વિષ્ણુ પત્ની છે. સર્વજન હિતાય પરમાત્મા દ્વારા નિર્મિત છે આ ત્રણ, ફળ જળ સ્થળ. સ્થળ એટલે રહેવાનું, નિવાસ. આ ધરતી બધાને ધારણ કરે છે. એ તો બધા દેશોએ છે ને પછી આમ ભાગ પાડી લીધા અને સીમાઓ બનાવી, બોર્ડર બનાવી. આ અમેરિકા, આ કેનેડા, સરહદ તમારે વળોટવી હોય તો ઇમિગ્રેશન માંથી પાસ થાઓ ને પાછા કસ્ટમ ક્લિયરન્સ કરાવો. આ પાકિસ્તાન, આ ઇન્ડિયા, આ બાંગ્લાદેશ, ભગવાને કઈ પોતાની લાકડીથી આવી રીતે બોર્ડર નથી બનાવી, પછી માણસોએ બનાવ્યું બધું, વહેંચી લીધું. દેશની અંદર પછી પાછા રાજ્યોની લકીરો ખેંચાણી, આ મહારાષ્ટ્ર ને, આ ગુજરાત ને, આ કર્ણાટક ને, મધ્યપ્રદેશ, રાજસ્થાન, એમાં પાછી જિલ્લાઓની લકીરો ખેંચાણી, જિલ્લામાં તાલુકા, તાલુકામાં નગર ને ગામ, એમાં પાછી હવની જમીનની સીમાઓ, હવના પ્લોટની સીમાઓ, ચતુસીમા લખવામાં આવે, હાથ બારના ઉતારા. થાકી જાય માણસ. એવું માણસે છે ને પોતાનું જ કોક કોકડું એવું બનાવ્યું છે ને એમાં પોતે જ તે હલવાઈ ગયો, હવે એવો ગૂંચવાઈ ગયો, કાગળિયા કરી 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 કરીને મરી જાય. અને પછી હું તો કાટલી માથાકૂટ, પછી અંતે તો હાથ વેતનો હાથરો જોઈએ છેલ્લે. હાથ માળના મહેલ બનાવ્યા, એમાં ફર્નિચર બનાવ્યું, ન્યારું ન્યારું, પછી એમાં છેલ્લે સાત વેતનો સાથરો તારો, બીજું બધું પરબારું. પેલી કથા છે ને કે એક જણાને રાજાએ કીધું કે ભાઈ માગ, શું આપ? જમીન જોઈએ. તો જા દોડવાનું ચાલુ કર, સવારના સૂર્યોદય થાય એટલે દોડવાનું ચાલુ કર, અને હાંજ સુધીમાં તું જેટલી જમીન ઘેરે પણ પાછો અહીંયા આવી જવો જોઈએ. સૂર્યાસ્ત પહેલા એમાં તું જેટલી જમીન ઘેરે એ બધી તારી. ખુશ થઈ ગયો. તો હારામાં હારી જે જમીન હતી ને, જે બાજુ કુવામાં પાણી હારા હતા, ત્રણ ક્રોપ લઈ શકે એવું હતું, સરસ મજાની બધી ચીકુ વાડીઓ ને આંબા વાડીઓ ને એવું બધું હતું. તો હવારના પોરમાં આમ જ્યાં સુરત નીકળ્યા ને આને દોડવાનું ચાલુ કર્યું. દોડતો ગયો, દોડતો ગયો, દોડતો ગયો, દોડતો ગયો, ન કઈ ખાધું, ન કઈ પીધું. અને પછી મધ્યાહન થયો ને પછી એને એમ થયું કે હવે મારે પાછું વળવું જોઈએ, પણ ત્યાં જોયું કે ઓલી વાડી બહુ સરસ છે, એ આપણે લઈ લેવી જોઈએ, ઘેરી લેવી, સામે વાળી વાડી બહુ સરસ છે, હાલ ને થોડુંક વધારે, પછી જરાક ઝડપથી દોડીશ. વળી પાછો આગળ ગયો, ન્યા થોડો આગળ ગયો ને તો એનાથી વળી પાછી બાજુનું વાર વધારે સારું દેખાણું કે અહીં પાણી બહુ છે, આ ઘેરી લેવું જોઈએ. એમ કરતા કરતા આગળ ને આગળ જતો રહ્યો અને એમને એમ અઢી ત્રણ થઈ ગયા. પછી તો ઘણું ઘેરવાનું મન હતું, પણ તો એમ થયું કે હવે પાછો વળવું, કારણ કે સંધ્યા પહેલા પહોંચવાનું છે, અને તો જ આપે, નહીં તો કઈ ન મળે. અને પછી શરીરમાં તાકાત તો હતી નહીં અને બમણું જોર લગાડ્યું, કારણ કે સંધ્યા પહેલા પહોંચવાનું છે. અને આમ સૂરજ ડૂબે અને આ માંડ માંડ પહોંચવાની અણી ઉપર, અને ત્યાં શરીરમાંથી હાવ તાકાત ગઈ, એ પડ્યો, થોડો દૂર રહી ગયો, પડ્યો અને એની હરવાર પ્રાણ પંખેરું જતું રહ્યું. અને પછી ત્યાં જ એના દાહ સંસ્કાર કર્યા. એટલે રાજાએ કીધું બસ હકીકતમાં આટલી જમીનની જ જરૂર હતી, એના માટે થઈને આટલું દોડ્યો.
અંત નહીં. એમાં સાત વેતનો, સાથરો, તારો, બીજું બધું પરબારું. તો સ્થળ સર્વજન હિતાય છે, ફળ, ફળ એટલે નોટ નેસેસરીલી ફ્રૂટ, આહાર, અન્ન બધાને જીવવા માટે જરૂર પડે, આહારની અને જળ, જળ તો જીવન છે, એ ત્રણેયની જરૂર અને ભગવાને બનાવ્યું છે, એ સર્વજન હિતાય છે. શ્રી કૃષ્ણના સમયમાં આ ત્રણેય ઉપર ત્રણ જણા કબજો કરીને બેસી ગયા હતા. ફળના ઉપર ધનુકાસુર, જળના ઉપર કાલિયનાગ અને સ્થળ ઉપર જરાસંધ. જરાસંધ બધા રાજાઓને જીતી લેતો હતો, એના રાજ્ય આંચકી લેતો હતો, રાજાઓને કેદ કરતો હતો, પોતાના રાજ્યની સીમાઓ વધારતો 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 જતો હતો, સામ્રાજ્યવાદી હતો. જેમ અંગ્રેજો બધાને જીતતા જ રહ્યા ને, વેપારને નામે ગયા ને કેટ કેટલા દેશોને, તો એમ કહેવાતું હતું કે અંગ્રેજોના રાજ્યમાં સૂરજ આથમતો જ નથી, કારણ કે આખી દુનિયામાં રાજ કરતા હતા. કોઈને કોઈ દેશમાં સૂરજ હોય જ, જેના ઉપર બ્રિટિશ સત્તાનું આધિપત્ય. જરાસંધ ઘેરતો જતો હતો અને ભગવાન શ્રી કૃષ્ણની ક્રાંતિ, દાવજી મહારાજ દ્વારા ધેનુકાસુરને મરાવી, ફળ જે સાર્વજનિક સંપત્તિ છે એને સર્વજન હિતાય મુક્ત કરાવ્યા, જળ ઉપર કાલિયનાગનું આધિપત્ય હતું, એણે પાણીને એવું વિસ્મય બનાવી નાખ્યું હતું કોઈ પીવે એટલે મરે, ભગવાને કાલિયનાગને એને નાથી અને જળને શુદ્ધ કર્યું. જળ સર્વોપયોગી, ઉપયોગને લાયક બનાવ્યું. આ કાલી મરી ગયો અને આટલું જ છે એમ નહીં, આ ભાગવતની કથા શાશ્વત છે, હજી કાલિયાઓ છે, કાળી નાગો હજી પડ્યા છે. કોણ? મોટા મોટા ઉદ્યોગો હાવ ટ્રીટ કર્યા વગરના પોતાના જે પાણી હોય, કચરા હોય, એ બધું જો વહાવે નદીઓમાં અને નદીઓના પાણીને પ્રદૂષિત કરે, તો એ 2014 ના કાળિયા નાગ, એ પાણીને પીવા જેવું ન રહેવા દે, આટલું જળ પ્રદૂષિત કરી નાખે. ઉદ્યોગો આટલું બધું પ્રદૂષણ વધારે, અત્યારે જમનાજીની હાલત જુઓ, ગંગાજીની દશા જુઓ, તમે કાનપુરની અંદર ને જાઓ ને ત્યાં જ્યાં ટેન્ડરીસ જે છે એના બધા, જે તમે કોઈ દી ગંગાનું પાન કરવાની હિંમત ના કરી શકો એવી એવી ગંદકી ગંગામાં છે. આ બધા વર્તમાન સમયના કાળિયા નાગ છે. હવે ઉદ્યોગોને મારી તો નહીં નખાય, કાળિયા નાગને માર્યો નથી અને નાચ્યો છે, એને કાબુમાં લીધો છે, એમ ઉદ્યોગોને ખતમ તો નહીં કરી શકાય, કારણ કે ઉદ્યોગ ખતમ થાય એ ન પોસાય, ઉદ્યોગો ચાલવા જોઈએ, પણ એનો નિગ્રહ જરૂરી છે, જે હાવ નિયંત્રણની બહાર છે. નહીં તો પર્યાવરણના આ બધા બોર્ડ ને આંતન છે, તો કાયદા તો બધાય છે, સંસ્થાઓ તો ઘણી છે, પણ એ કાયદાને એન્ફોર્સ કરનારી એજન્સીસ એટલી બધી નબળી છે આપણે ત્યાં, અને પરિણામે પર્યાવરણના પેચીદા પ્રશ્નો ઉભા થાય છે. જે લોકો અનાજ વગેરેની દરેક કોમોડિટી આઈટમના એમાં બજારમાં જે સટ્ટાબાજી કરે છે, ઘણીવાર અમુક વસ્તુનો સંગ્રહ કરી રાખે જેથી કરીને ભાવ વધે, અને ભાવ વધ્યા પછી એને કાઢે, ધેનુકાસુરો, આવડા કાળિયાના, અને જે સામ્રાજ્યવાદીઓ હોય એ બધા જરાસંધ. તો ભગવાને કાળિયાનાગનો નિગ્રહ કરી અને જળ એને શુદ્ધ કરી સર્વજન હિતાય મુક્ત કર્યું, અને જરાસંધને ભીમસેન દ્વારા મરાવ્યો અને સ્થળને મુક્ત કર્યું, રાજાઓને મુક્ત કરાવ્યા, એ કથા છે. તો વ્યક્તિને શાંતિ જોઈએ અને સમાજને ક્રાંતિની જરૂર છે. શ્રી કૃષ્ણનું ચરિત્ર એવું છે જે વ્યક્તિને શાંતિ આપી શકે અને સમાજને ક્રાંતિ પણ આપી શકે. આ કથાઓ, શ્રી કૃષ્ણની આ લીલાઓ એ માત્ર ખાલી તાળી પાડી અને કીર્તન કરવાની નથી,
હકીકતમાં જીવન જીવવાનું માર્ગદર્શન આપનારી અને વર્તમાન કાળમાં પણ આપણે જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ, ભારતમાં અને વિશ્વની માનવતા જે સમસ્યાઓનો સામનો કરી રહી છે, એ સમસ્યાઓનું સમાધાન આ કથાઓ ભગવાનની આ લીલા દ્વારા પ્રાપ્ત થાય છે. એ અર્થમાં પણ લીલાને આપણે શ્રવણ કરવી જોઈએ, સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. હરિ અનંત હરિ કથા અનંતા કહી સુ નહીં બહુવિધિ સબ સંતા. આવો આપણે અત્યારે અહીંયા અટકીએ અને પછી આગળની યાત્રા વળી પાછી અપરાહ્ન સમયમાં ભાવ ઔર પ્યાર સે. સંત રામ રામ રામ, સંત રામ રામ રામ, સોહમ રામ રામ રામ, સંત રામ રામ રામ, સંત રામ રામ, સોહમ રામ રામ રામ, સંત રામ રામ રામ, સોહમ રામ રામ રામ, સોહમ રામ રામ રામ, સંત 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 રામ રામ, સોહમ રામ રામ રામ, સંત રામ 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 સોહમ રામ રામ રામ, સંત રામ રામ રામ, સોહમ રામ રામ રામ, સંત રામ રામ રામ, સોહમ રામ રામ રામ, સંત રામ રામ રામ, સોહમ રામ રામ રામ, સંત રામ રામ, સોહમ રામ રામ રામ, સંત રામ સોહમ રામ રામ રામ, સંત રામ રામ રામ, સોહમ રામ રામ રામ, સંત રામ રામ રામ. શ્રી દ્વારકાધીશ કી જય. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી શ્રી બાલ કૃષ્ણલાલ કી જય. સદગુરુ દેવ કી જય. ઓ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય શ્રી
શ્રી વિશ્વંભર ભારતી બાપુ ગિરનાર પધાર્યા છે, પૂજ્યશ્રીને ફૂલહાર કરવા માટે ઉપર આવશે. ગિરનારના મહામંડલેશ્વર શ્રી ભારતી બાપુ, શ્રી ગૌતમભાઈ પટેલ, પૂજ્ય ભાઈ શ્રી દ્વારા બ્રહ્મર્ષિ એવોર્ડ એમને પ્રાપ્ત થયો છે, એ પણ આવ્યા છે અમદાવાદથી, એ પણ ફૂલહાર કરશે. અને શ્રી ગીતાબેન વડોદરાથી આવ્યા છે ગીતા મંદિર, એ પણ અહીંયા ફૂલહાર કરવા માટે પધારશે. સુરતથી પધારેલા શ્રી હરિકૃષ્ણ એક્સપોર્ટના શ્રી સૌજીભાઈ પટેલ અને સાથે અગ્રણી ઉદ્યોગપતિ શ્રી લવજીભાઈ બાદશાહ અને એમની સાથે પધારેલા મહાનુભાવો અહીંયા મંચ પર પધારી અને પૂજ્યભાઈ શ્રી પાસેથી આશીર્વાદ ગ્રહણ કરશે. સાથે મુંબઈથી પધારેલા સાંદીપનીના સંનિષ્ઠ સેવક અને શ્રી સત્સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી ધરમદાસભાઈને પણ નિવેદન કે તેઓ પણ અહીંયા પૂજ્યભાઈ શ્રી પાસેથી આશીર્વાદ ગ્રહણ કરવા માટે પધારશે. પૂજ્ય શ્રી અહીંયાથી પસાર થાય છે માર્ગ ઉપર GJ7AG8968 કાર છે, એ આગળ છે તો ત્યાંથી હટાવી લેવા માટે વિનંતી. પૂજ્ય ભાઈ શ્રીના માર્ગ ઉપર આગળ GJ7AG8968 કાર છે અને હટાવી લેવા માટે વિનંતી. સાંજના કથા પ્રસંગમાં શ્રી રૂક્ષ્મણી વિવાહ એનો પ્રસંગ આપણે આનંદથી અહીંયા મનાવીશું. આવતીકાલે બપોરે 3:30 વાગે શ્રી સંતરામ હોસ્પિટલ એનું લોકાર્પણ છે, આપ સૌને ત્યાં પધારવા માટે વિનંતી. ગઈકાલે પૂજ્ય મહારાજ શ્રી આ મંડપમાં પધાર્યા હતા અને આપ સૌને અહીં ભોજન પ્રસાદ બને છે એનો સ્વીકાર કરવા માટે આગ્રહભરી વિનંતી કરી હતી. આપ સૌ અહીંયા ભોજન પ્રસાદ લઈને જજો. જય મહારાજ.